મોદી આજે યુએઈના પ્રવાસે જશે. 13 અને 14 ફેબ્રુઆરી યુએઈની મુલાકાતે છે, ત્યારે યુએઈમાં હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે પીએમ મોદી. દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે ચર્ચા કરશે. યુએઈમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરશે. 14 ફેબ્રુઆરીએ મંદિરનું ઉદઘાટન કરશે પીએમ મોદી. તો હવે વાત શહના હસ્તે વિકાસની ભેટની. કેન્દ્રીય ગૃહમંત્રી બીજા દિવસે પણ આપશે અમદાવાદમાં વિકાસની ભેટ. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 10 વાગે શિલામાં હાજરી આપશે. સવારે 10:30 કલાકે સામુદાયિક ભવનનું ઉદઘાટન કરશે. સાણંદમાં ગોદામ પરિસરનું પણ ઉદઘાટન કરશે. તો સાણંદના મુડાસરમાં તળાવનું ઉદઘાટન કરશે. સવારે 11 વાગે ઝુલાપુર તળાવનું ઉદઘાટન કરશે. 12 વાગે સાણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. મહામોહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ આજે વલસાડની મુલાકાત લેશે. ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને બાદમાં આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કરશે. અનેક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા રાજચંદ્ર મિશ્રના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે. તો દિલ્હીમાં ભાજપની મળશે કાર્યકારિણીની બેઠક. લોકસભા પહેલા બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ બેઠક મળશે. ભાજપના તમામ રાજ્યોના સીએમજીમાં ઉપસ્થિત રહેશે. ભાજપના એમપી, એમએલએ અને પ્રદેશ પ્રમુખ પણ દિલ્હી જશે. ગુજરાતના ધારાસભ્યો સત્ર સેશન બાદ દિલ્હી જશે. તો 10,000થી પણ વધારે ભાજપના નેતાઓ, મતદારો આ બેઠકમાં જઈ શકે છે. રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનથી બેઠકની શરૂઆત થશે. બીજા દિવસે બેઠકને પીએમ મોદી સંબોધશે. તો હવે વાત 51 શક્તિપીઠ પરિક્રમાની. યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. અંબાજીમાં આજે પાદુકા યાત્રા યોજવામાં આવશે. 51 શક્તિપીઠ 51 મંદિરમાં પાદુકા અર્પણ કરવામાં આવશે. 750 બસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા. મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. ગબર પરિક્રમાના પ્રથમ દિવસે જ 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી. તમારી સાથે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચુક્યા છે. મહેન્દ્ર, હાલ ત્યાં કેવો માહોલ છે? પાદુકા યાત્રા આજના દિવસે યોજાવાની છે, ભક્તોમાં કેવો ઉત્સાહ? આપને બતાવી દઉં કે જે ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે અને પ્રથમ દિવસે 2 લાખ ઉપર કરતા શ્રદ્ધાળુઓમાં અમારા જે પરિક્રમા છે પરિક્રમાનો લાભ લઈ ચૂક્યા છે અને આજે બીજા દિવસે છે જે પાદુકા પૂજન અને પાદુકા યાત્રા સાથે ચામર યાત્રા જોડાવાની છે. જે પાદુકાઓ છે, 51 પાદુકાઓ વિવિધ 51 મંદિરોમાં સ્થાપિત કરવામાં આજે બીજો દિવસ છે ત્યારે પણ મોટો રંગ જોવા મળી રહ્યો છે. આપણે બતાવવા માંગીશ કે આ વિસ્તારના આદિવાસી લોકો છે એ પરિક્રમા માટે પહોંચ્યા છે અને પોતાની જે સાજ છે એ સાજ સાથે પોતાના નાચગાન સાથે આ પરિક્રમા મહોત્સવમાં પહોંચતા જોવા મળે છે. ખૂબ જ ઉત્સાહ આદિવાસી લોકોમાં જોવા મળી રહ્યો છે અને આપ જે રીતે જોઈ રહ્યા છો કે આદિવાસી લોકો છે તે કેવી રીતે નાચગાન કરી અને પોતાનો ઉત્સાહ જે મનાવી રહ્યા છે અને એમના એમને જાણે મોટો પ્રસંગ એમના માટે આવ્યો હોય તેવી પ્રતિતિ આજે આ બીજા દિવસે જોવા મળી રહી છે. ને એટલા જ ત્યાં પુરુષો સાથે મહિલાઓ પણ જે છે એ મહિલાઓ કેટલી સંખ્યામાં જોવા મળશે કે આજે આદિવાસી મહિલાઓ જે છે એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ઢોલ સાથે મ્યુઝિક સાથે આજે આદિવાસી લોકો છે એ આ વિસ્તાર માટે જે ગબ્બરની પરિક્રમા પહોંચ્યા છે અને ગબ્બરમાં પણ જે મોટા આજે વહેલી સવારથી આ બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કબરને પરિક્રમા માટે પહોંચ્યા હતા અને આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં આજે પરિક્રમાનો લાભ મળ્યો. કોંગ્રેસ આ બીજા દિવસે જે બતાવી છે 250 જેટલી એસટી બસો મૂકવામાં આવી છે. આવા જવાનો તમામ ખર્ચ સરકાર મંદિર ટ્રસ્ટ ભોગવી રહી છે. તમામે તમામ દિવસ તો ભોજનનો પ્રસાદ જે નિશુલ્ક
મંજૂર થયું છે, એનો ખર્ચ પણ મંજૂર થઈ રહ્યો છે. આમ તમામ પ્રકારની સુવિધાઓ સાથે ભક્તો આજે પરિક્રમા મહોત્સવમાં પહોંચી રહ્યા છે. મિત્તલ બિલકુલ મહેન્દ્ર, અને સાથે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. તેમની કોઈ એવી ખુશી છે, તેમને શું જણાવી રહ્યા છો? હા ચોક્કસ, પણ આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, આ પરિક્રમા માટે આવ્યા છો, આપને કેવું લાગી રહ્યું છે અને શું પ્રતીત થઈ રહી છે? ખૂબ મજા આવી રહી છે અને એકદમ એટલું મજા આવે છે અને બધા કેવું સરસ નાચી રહ્યા છે, બહુ જ મજા આવે છે. આમ પરિક્રમા માટે કેવું લાગી રહ્યું છે, શું કહેશો? પરિક્રમા માટે ખૂબ સરસ લાગી રહ્યું છે અને એકદમ એટલો સરસ માહોલ થઈ ગયો છે કે બહુ મજા આવે છે. બીજા દિવસે આદિવાસી લોકો આજે આપણા વિસ્તારમાં પહોંચ્યા છે, શું કહેશો? આજે માતાજીનો જ્યારે એકાવન શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ જ્યારે ઉજવા જઈ રહ્યો છે ત્યારે આ મા જગદંબા જે આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં માતાજીના બેસના છે, ત્યારે આજે આપ જોઈ શકો છો કે જગદંબા મા અંબાના ચાંદર ચોકમાં મા અંબાના ખોળામાં આજે જે અહીંના આદિવાસીમાં જે આદિવાસી જો આદિવાસી જે ભાઈઓ બહેનો છે એ પોતાની આગવી સંસ્કૃતિ જે ઢોલ નૃત્ય કહેવાય, જે હર્ષ ઉલ્લાસનો જે નૃત્ય કહેવાય એ નૃત્ય થઈ રહ્યો છે. ચોક્કસપણે મિત્ર, આપણે બતાવીશ કે જે રીતે પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતે આદિવાસી પોતાની આગવી સંસ્કૃતિ સાથે દર્શને પહોંચી રહ્યા છે અને આ જ રીતે જે 5 દિવસ સુધી આદિવાસી લોકો પણ આ પરિક્રમા માટે પહોંચે તેવું લાગી રહ્યું છે. બિલકુલ મહેન્દ્ર, આભાર માહિતી બદલ. તો હાલ ઉત્સાહનો ભક્તોમાં માહોલ છે, પ્રથમ દિવસે જ 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી છે. અન્ય મહત્વના સમાચાર, અમદાવાદમાં લગ્ન બાદ કન્યા વિદાય બાદ જનૈયાઓની જાન હોસ્પિટલ પહોંચી. લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે કન્યા પક્ષ સહિત જનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. રાજપીપળાથી હિમાંશુ ભાવસારની એક લક્ઝરી બસ કારનો કાફલો અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યો હતો અને નિકોલમાં વિશાલા લેન્ડ પાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો આપ્યો હતો. ભોજન રખાયું હતું જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્યા બાદ તેમને ઉલટી અને ઝાડાની ફરિયાદો ઉઠી હતી. મોડી રાત્રે કન્યા વિદાય બાદ ચાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા ત્યારે તેમની અસર થઈ હતી, જેના કારણે 6 લોકોને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે કેટલાક ચનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી જેથી તેમને ત્યાંની હોસ્પિટલ ખસેડાયા હતા. ભોજન આરોગ્યા બાદ કન્યા પક્ષના લોકોને આ અસર થઈ હતી. ભોજન આરોપ્યું હતું અને એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું, તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા. અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી, તેમાં 13-14 મને હાલમાં વોમિટ થઈ ગયેલી અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા. ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાલ ફ્રાય જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી સબ્જી હતી, 6 હતી લાસ્ટમાં. સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું, પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે. જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી હતી.